તો સમગ્ર ગુજરાતમાં લોકડાઉન અને આજ લોકડાઉન વચ્ચે સમાચાર આવી રહ્યા છે અત્યારે વડોદરાથી. વડોદરામાં શું છે સ્થિતિ આપણે જણાવીશું. સમગ્ર શહેરમાં લોકડાઉન છે, શહેરના અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ ચાલી રહ્યો છે. લોકડાઉન તો છે, પરંતુ આજ લોકડાઉનના પગલે દવાનો છંટકાવ સમગ્ર શહેરમાં ફાયર બ્રિગેડના જવાનો ખડે પગે શહેરના અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ થઈ રહ્યો છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ગલીઓ હોય, રસ્તાઓ હોય, તો શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે દવાનો છંટકાવ થઈ રહ્યો છે. શું છે ત્યાંની સ્થિતિ જાણીશું. સંવાદદાતા અમિત જોડાયા છે અમારી સાથે. અમિત, જે રીતે સમગ્ર ગુજરાત આજે લોકડાઉન છે અત્યારે, ત્યાં જ વડોદરાની શું સ્થિતિ લોકડાઉનની? મેનેજર, લોકડાઉન વચ્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે લોકો હોમ ક્વોરન્ટાઇન છે તેમના ઘરોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. આપણે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે અને આજવા રોડ વિસ્તારમાં આવેલી જે વલ્લભ સોસાયટી છે ત્યાં જે કેસીસ સામે આવ્યા હતા, ઉપરાંત જે લોકો કોરોના પોઝિટિવ દર્દીઓના સંક્રમણમાં સંપર્કમાં આવ્યા છે તે લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ગલી સોસાયટીમાં સોસાયટીની જે ગલીમાં મકાન આવેલું છે તે તમામ મકાનોને સ્પ્રે કરીને એટલે કે સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. ન માત્ર મકાનો પરંતુ બહાર પડેલા જે વાહનો છે, આ ઉપરાંત જે પણ ચીજ વસ્તુઓ છે જે જાહેરમાં છે એ તમામને સ્પ્રે કરીને સેનેટાઇઝ કરવામાં આવી છે. એટલા માટે કારણ કે કોરોના ચેપ ને લઈને જે રીતે એનો વ્યાપ વધી રહ્યો છે અને તેનું સંક્રમણ વધુમાં વધુ ન ફેલાય, બીજા લોકો પણ તેના સંપર્કમાં ન આવે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને તેના જ ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 જેટલી ટીમો બનાવીને આ રીતે જે હોમ ક્વોરન્ટાઇન કરેલા લોકો છે, જે લોકો ઘરમાં બંધ છે, જેમને બહાર નીકળવાની મનાઈ છે, જે લોકો કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા તે લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમના ઘરે હવે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યાં વડોદરાના મેયર પણ પહોંચ્યા છે, આ ઉપરાંત અન્ય જે હોદ્દેદારો છે તે પણ પહોંચ્યા છે અને આખી જે કામગીરી કરવામાં આવી રહી છે તેના પર તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. એટલા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે બેનઝીર, કારણ કે જે રીતે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને તેની અસરકારકતા ઓછી થાય તે માટે આ કરવામાં આવી રહ્યા છે પ્રયાસો. હોમ ક્વોરન્ટાઇન જે પણ લોકો છે તેમના ઘરને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વાહનો જે છે તેમને, જે વૃક્ષો છે તેમને પણ સ્પ્રે કરીને, કારણ કે એના જર્મ્સ જે બની શકે છે કે આવી નિર્જીવ વસ્તુઓ પર પડ્યા હોય અને આવો સ્પ્રે કરવાને કારણે તે મરી જાય, એટલે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે. અને જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયરના જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, કામગીરી કેવી કરવામાં આવી? હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમને એક એક્સરસાઇઝ આપવામાં આવી છે, જેમાં કોરોના વાયરસથી પીડિત જે વ્યક્તિઓ છે તે જે વિસ્તારના સંપર્કમાં આવ્યા હતા, જે વિસ્તારની અંદર ટ્રાવેલિંગ કર્યું હતું તેની હિસ્ટ્રી કાઢીને તે પર્ટિક્યુલર લોકેશનોની અંદર સેનેટાઇઝેશન થઈ રહ્યું છે. ફાયર બ્રિગેડ પાસે એક હાઈ પ્રેશર ટેકનોલોજી ધરાવતી વોટર મિસ્ટ ટેકનોલોજી છે, જેની અંદર આ સેનેટાઇઝરનો ઉપયોગ કરીને મિક્સ કરીને સોલ્યુબલ છે, જેને મિક્સ કરીને તે એરિયાની અંદર અત્યારે વોટર સ્પ્રિંકલિંગ ચાલી રહ્યું છે. કેટલી ટીમો બનાવવામાં આવી છે અને કયા કયા વિસ્તારોમાં જઈ રહ્યા? ટોટલ 7 ફાયર સ્ટેશનની 7 અલગ અલગ ટીમો છે. તેમના પોતપોતાના વિસ્તારોની અંદર તેમને જેવો જ આ કોલ, કેમ કે કોરોના વાયરસને પણ અત્યારે આપણે હાલમાં એક ઇમરજન્સી કોલ તરીકે જ કન્સિડર કરી રહ્યા છીએ, જેથી અલગ ટીમ રાખીને આ મટીરિયલો પણ દરેક ફાયર સ્ટેશને પહોંચાડી દેવામાં આવ્યા છે. જ્યાં પણ થી આપણને મદદ માંગવામાં આવતી હોય છે ત્યાં તાત્કાલિક ધોરણે આપણે પહોંચીને આ વોટર સ્પ્રે અને સ્પ્રિંકલિંગ કરી રહ્યા છીએ. ક્યાં સુધી આ કામગીરી ચાલશે? હાલમાં એવો કોઈ ગાઈડલાઈન નથી આપવામાં આવી, પણ જ્યાં જ્યાં મદદની અપેક્ષા આપણે તરફથી રાખવામાં આવશે ત્યાં ત્યાં ચોક્કસપણે મદદ આપવામાં આવશે. તો વડોદરામાં મહાનગરપાલિકાની 7 ટીમો, અલગ અલગ ફાયર બ્રિગેડ વિભાગની 7 ટીમો બનાવીને અત્યારે જે હોમ ક્વોરન્ટાઇન કરેલા લોકો છે તેમના ઘરો પર સ્પ્રે કરવામાં આવી રહ્યો છે, સંપૂર્ણપણે સેનેટાઇઝ કરવામાં આવી રહ્યો છે આખો વિસ્તાર. અને આ કામગીરી વડોદરા શહેરના આજવા રોડ
આ ઉપરાંત તરસાલી છે, અકોટા છે, આ તમામ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. વડોદરાના મેયર પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાની ફરજ પડી છે. એનું કારણ છે કે આપણે અત્યારે ત્રીજા સ્ટેજમાં, એટલે કે ખૂબ ડેન્જરસ સ્ટેજમાં આપણે આમાં પદાર્પણ કર્યું કહેવાય કોરોનાના જે ડેટ્સ આવે પ્રમાણે. અને હવે પછીના જે દિવસો છે 10 થી 15 દિવસ, એ ખૂબ કાળજી માંગી લે છે. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આપણે ક્યાંક ને ક્યાંક આની લિંક, જે સ્વયંભૂ આપણે કર્ફ્યુ કરીને, જનતા કર્ફ્યુ ફોર કર્ફ્યુ કેર ફોર યુ કરીને જે કર્યું, એને સારો પ્રતિસાદ મળ્યો. કાલથી આપણે ફરી રાતથી જે લોકડાઉન કરવામાં આવ્યું 31 માર્ચ, આપના માધ્યમ દ્વારા પ્રજાજનોને મેં જોયું આજે સવારથી કે ખૂબ સારો લોકોએ ઘરમાં રહીને આને સફળ બનાવવામાં પ્રયત્ન કર્યો છે, મદદ થઈ. જે લોકોને ઘરોને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે તે લોકો કોણ છે અને હોમ ક્વોરન્ટાઇન કેટલા લોકો? ગઈકાલ સુધીનો રિપોર્ટ મારી પાસે છે, 402 હોમ ક્વોરન્ટાઇન હતા, કદાચ અત્યાર સુધી વધ્યા હશે, એ ડેફિનેટ રિપોર્ટ કોર્પોરેશનમાંથી મળશે. પરંતુ હવે સ્વેચ્છાએ પ્રજા પણ બહાર આવે છે. પહેલાં તો અંદર અંદર ઝઘડા થતા હતા કે મારું નામ કેમ આપીને સોસાયટીવાળા ડરતા હતા, પરંતુ જ્યારથી ખબર પડી કે હોમ ક્વોરન્ટાઇન અને આઇસોલેશન જરૂર પડે તો એ જે આપણે કરીએ છીએ, કે ઇવન હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇનમાં આપણી જગ્યાઓ નિયત કરી ત્યાં રાખવામાં આવ્યા છે, એ જે આપણે કરીએ છીએ એનાથી આપણે ચોક્કસપણે પ્રજામાં આ કોરોના વાયરસનો સ્પ્રેડ થતો બચાવી શકીએ છીએ. એટલે પ્રજાજનો પણ હોમ ક્વોરન્ટાઇન માટે પોતાની તૈયારી બતાવે છે અને એને અનુસરે પણ છે. આ વડોદરાના મેયર છે ડોક્ટર જીગીસાબેન શેઠ, તેમનું કહેવું છે કે વધુમાં વધુ જાગૃતતા આવી રહી છે લોકોમાં કોરોનાને લઈને, કારણ કે જે પણ હોમ ક્વોરન્ટાઇન લોકો છે તેમને તેઓ બીજા કોઈના સંપર્કમાં ન આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને વડોદરામાં અત્યાર સુધી જો હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો 6 જેટલા પોઝિટિવ કોરોનાના કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત 8 શંકાસ્પદ દર્દીઓ જે અત્યારે આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે અને 400 થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમના ઘરના આસપાસ અને સોસાયટીમાં સેનિટાઈઝરની કામગીરી કરવામાં આવી રહી છે. આગળ પણ અપડેટ લેતા રહીશું આપની પાસેથી. અત્યારે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વડોદરાથી સંવાદદાતા અમિત જે રીતે માહિતી આપી રહ્યા છે, હોમ ક્વોરન્ટાઇનના તમામ લોકોના જે ઘર છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.